નમસ્કાર, ટુ ધ પોઈન્ટમાં આપનું સ્વાગત છે. હું છું શૌનક. ટુ ધ પોઈન્ટમાં આજે વાત કરીશું. સુપ્રીમ કોર્ટે એક નિર્ણય લીધો છે, જે પ્રીપેડ કાર્ડ યુઝર્સ છે તેમને KYC કમ્પલસરી કરી દીધું છે. એટલે કહી શકાય કે જેટલા બી પ્રીપેડ કાર્ડ યુઝર્સ છે તેમને તેમનું વેરિફિકેશન કરાવવું પડશે. જ્યારે 95 કરોડ જેટલા યુઝર્સ પ્રીપેડ કાર્ડના યુઝર્સ છે, તેમાં 5 કરોડ જેટલા ડુપ્લિકેટ યુઝર્સ પણ એની અંદર હોય છે. અને એ વખતે ત્યારે વેરિફિકેશન કરાવવું હવે કમ્પલસરી થશે, નહીતર 1 વર્ષની અંદર તે નંબર બંધ થઈ જશે. આ સુપ્રીમ કોર્ટે એક નિર્ણય લીધો છે, તો આના ઉપર ચર્ચા શરૂ કરીએ તે પહેલા જોઈએ અમારો એક રિપોર્ટ. દેશભરના લગભગ 95 કરોડ પ્રીપેડ મોબાઈલ યુઝર્સને નવેસરથી તેમની ઓળખ સાબિત કરવી પડશે. સુપ્રીમનો કેન્દ્રને આદેશ છે કે 1 વર્ષમાં તમામ નંબરનું વેરિફિકેશન કરાય. નકલી આઈડીથી થતા ગુના રોકવા વેરિફિકેશન કરવું પડશે. અને દેશભરના લગભગ 95 કરોડથી પ્રીપેડ મોબાઈલ યુઝર્સને નવેસરથી તેમની ઓળખ સાબિત કરવી પડશે. ફેબ્રુઆરી 2016 સુધી દેશભરમાં કુલ 105 કરોડ મોબાઈલ ફોન યુઝર્સ હતા, જેમાં 90% વધુ પ્રીપેડ છે, જેમાં 5 કરોડથી વધુ પ્રીપેડ નંબરનું વેરિફિકેશનની કવાયત વહેલી તકે શરૂ કરાશે. ઘણા પ્રીપેડ કાર્ડ યુઝર્સને ઘણા એવા પ્રશ્નો થશે કે મેં સાચો આઈડી નંબર લીધો છે, તો મારો વેરિફિકેશન ફરીવાર કેમ? મારે વેરિફિકેશન કરાવવા ક્યાં જવું પડશે? આના માટે ગ્રાહકે રિચાર્જ વાળા પાસે જવાનું રહેશે, પરંતુ જો સિસ્ટમમાં આ પ્રકારની પારદર્શિતા આવશે તો ઘણી સારી અસર જોવા મળશે. જે રીતે કોઈ પણ વ્યક્તિ ફેક આઈડી બનાવીને ઘણી એવી આતંકવાદી પ્રવૃત્તિઓ કે ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવામાં આવતી હોય છે, પરંતુ આવી પરિસ્થિતિઓ પર લગામ લાગવા માટે જ આ પ્રકારનું પગલું લેવામાં આવ્યું છે. પ્રીપેડ કાર્ડ યુઝર્સના વેરિફિકેશનના કારણે સિસ્ટમ ઘણી પારદર્શક બનશે તેવું મનાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. ત્યારે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ખરેખર જે ગુનાખોરી છે તેમાં કંટ્રોલ આવશે કે કેમ, અને કઈ રીતની આ પ્રોસેસ છે તે બધી વાતો પર ચર્ચા કરવા માટે આપણી સાથે છે હેમાંગભાઈ રાવલ, જે આઈટી એક્સપર્ટ છે. હેમાંગભાઈ, આપનું ટુ ધ પોઈન્ટમાં સ્વાગત છે. નમસ્કાર હેમાંગભાઈ. સૌથી પ્રથમ તમને પૂછવા માંગીશ કે સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય છે કે જે પ્રીપેડ કાર્ડ યુઝર્સ જે છે તેમને KYC એટલે કે નો યોર કસ્ટમર જે વેરિફિકેશન કરાવવું પડશે તે કમ્પલસરી કરી દીધું છે, તો આ અંગે તમારી પહેલી પ્રતિક્રિયા શું છે? સૌપ્રથમ તો જે પ્રમાણે નોટબંધીની અંદર અફડાતફડી મચી ગઈ હતી, બરોબર છે, અને નોટબંધીના કારણે નોટબંધી એક રીતે સારી પણ હતી અને બીજી રીતે ખરાબ પણ હતી, કારણ કે કદાચ બ્લેક મની રાખવાવાળા 2-5% લોકોના લીધે લગભગ 95% લોકોને વધારે હાલાકી ભોગવવી પડી, અને બ્લેક મની મળ્યું કે નહીં એ પણ એક પ્રશ્ન અત્યારે ઉપસ્થિત થયેલો છે. જેમ નોટબંધીની અંદર રિઝર્વ બેન્કે અને વડાપ્રધાને જે નિર્ણય એક વખત લઈ લીધો હતો, અને ત્યાર પછી જે નિર્ણય લીધા પછીનું કામ છે એ સિસ્ટમે કરવાનું હોય છે. એમ એક વખત સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ તો અપાઈ ગયો, 1 વર્ષની મુદત પણ અપાઈ ગઈ, પરંતુ એના માટેની સિસ્ટમ એ દેશની મોબાઈલ કંપનીઓએ ગોઠવવી પડશે. હવે લગભગ 105 કરોડ જેટલા મોબાઈલ યુઝર્સ છે, 105 કરોડ લોકો, એટલે આપ સમજી શકો છો કે જેટલા બેંક એકાઉન્ટના ખાતા નહોતા એના કરતાં વધારે, એટલે કે એકાઉન્ટ હોલ્ડર્સ નહોતા એના કરતાં વધારે તો મોબાઈલ યુઝર્સ અત્યારે હાલમાં આપણા દેશમાં છે. આ 105 કરોડને KYCની અંદર લાવવા માટે થઈને કઈ રીતે સંકલિત કરવા એ દેશની ટોપની અથવા તો દેશની જે મોબાઈલ કંપનીઓ છે એના માટે પણ આ એક પડકારરૂપ હશે. અને કસ્ટમર, કારણ કે અત્યારે દરેક કસ્ટમર પોતાની જોડે ફોન છે એ તો એમ જ માને છે કે મેં ડોક્યુમેન્ટ આપેલા છે. ઘણી વખતે એવું પણ બનશે કે એના ડોક્યુમેન્ટ હશે કોઈ બીજા નંબરના હશે, અથવા કોઈ બીજા જોડેથી એને ફોન લીધેલો હશે કે પ્રીપેડ કાર્ડ લીધેલું હશે એના હશે, તો એને કઈ રીતે ચેન્જ થશે? એમાં તો જે લખેલું છે જે નામથી મોબાઈલ છે, સ્વાભાવિક છે કે કોઈ કંપનીમાં કોઈ એમ્પ્લોય નોકરી કરતો તો એને કંપનીના નામે લીધું, પ્રીપેડ કાર્ડ છે, પોતે વાપરે છે, છેલ્લા 20-15 વર્ષથી એ કાર્ડ વાપરે છે, પરંતુ નામ કંપનીનું છે. હવે જ્યારે KYC આપવાનું આવશે, KYC એટલે કે નો યોર કસ્ટમર, કે જેની અંદર કસ્ટમરની ડિટેલ્સ હોય, અને એક રીતે સારું પણ છે કે ભાઈ ગુનાખોરી ડામવા માટે થઈને કયા મોબાઈલ નંબર ઉપર, અત્યારે અમે લોકો પોલીસની અંદર, પોલીસ જોડે આવા સોફ્ટવેર અવેલેબલ છે, એની અંદર જ્યારે કોઈ મોબાઈલ નંબર ગુનાખોરીનો ચેક થતો હોય છે ત્યારે એની અંદર એટલું જ લખેલું હોય છે, AB સાહુ, હવે ગુજરાતની અંદર થયેલું હોય છે, AB સાહુ અખિલેશ નગર ઉત્તર પ્રદેશ. હવે સમજવું શું,
આને ક્યાંથી પકડવો, એટલે એક રીતે આ સારું છે, પરંતુ સિસ્ટમ માટે આ એક ચેલેન્જ રૂપ થઈ બેસશે. જે હેમંતભાઈ પૂછવા માંગીશ કે કઈ રીતના ક્રાઇમ થતા હોય છે? જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો ત્યારે ઘણા ડુપ્લિકેટ જે યુઝર્સ હોય છે, તો કઈ રીતના ક્રાઇમ આની અંદર થતા હોય છે? એ પહેલા હું ક્રાઇમની સાથે સાથે હું તમને બીજી એક વસ્તુ સાંકળું જી, કે ભારત દેશની અંદર ટોટલ જે 105 કરોડ થી 110 કરોડ મોબાઈલના સિમ કાર્ડના યુઝર્સ છે જી, આ 105-10 કરોડ યુઝરમાંથી લગભગ 95% એ પ્રીપેડ વાપરે છે. હકીકતમાં પ્રીપેડનો કોન્સેપ્ટ વિદેશમાં એના માટે છે કે ભાઈ કોઈ જગ્યાએ તમે યુઝ કર્યું અને પછી યુઝ કરીને, એટલે ઇટ્સ એ વન ટાઈમ યુઝ જે હોય. ધારો કે ભારતમાંથી કોઈ વ્યક્તિ સિંગાપુરમાં જાય છે, તો ત્યાં નીચે ઉતરીને સૌથી પહેલા એ એક પ્રીપેડ કાર્ડ લેશે, જેની અંદર પૈસા એના પાસપોર્ટ ઉપર નાખી દેવામાં આવશે, અને સિંગાપુરમાં એ 10 દિવસ ફરશે. વિદેશ યાત્રા ગયેલા દરેકને અનુભવ છે, અને પછી અહીંયા આવીને કાર્ડને ફેંકી દેશે. ધેટ ઇઝ કોલ્ડ પ્રીપેડ કાર્ડ. પરંતુ ઇન્ડિયામાં, ભારતમાં પ્રીપેડ કાર્ડને જ લોકો પોતાનું કાર્ડ બનાવીને વાપરે છે અને પોતાનો નંબર બનાવીને વાપરે છે. મેં કીધું એમ 95% મોબાઈલ યુઝર્સ છે, ધે આર યુઝિંગ પ્રીપેડ સિમ કાર્ડ. અગેઈન આઈ રિપીટ કે આ 95%માં એવો અંદાજો છે દેશની કોર્ટને અથવા તો દેશની કંપનીઓને કે 5-10 કરોડ યુઝર્સ એવા છે કે જે બેનામી છે. પરંતુ જે આપનો પ્રશ્ન જે છે ક્રાઇમનો, એની સાથે હું સાંકળીને કહું કે પરંતુ આ જે બેનામી કાર્ડ્સ છે એના સિવાયની બીજી વાત કરું, મોબાઈલ કંપનીઓને પોતાને પોતાના યુઝર્સ વધારે બતાવવા હોય છે, કારણ કે શેરબજારની અંદર કંપનીઓ લિસ્ટિંગમાં થયેલી હોય છે, કેટલીક કંપનીઓને બીજી કંપની સાથે મર્જ થવું હોય એટલે એનું એકાઉન્ટિંગ અને એના કસ્ટમરનો બેઝ વધારે બતાવવો હોય, માટે આ 100 કરોડ જેવા યુઝર્સ તમને અહીંયા દેખાડાય છે. પરંતુ એકચ્યુઅલ યુઝર્સ એઝ પર માય સર્વે દેટ ઇઝ 50%, એટલે 45 કરોડ. સૌથી પહેલા તો જ્યારે આ KYC ની વાત આવશે, નો યોર કસ્ટમરની વાત આવશે, ત્યારે સૌથી પહેલા આપ સમજી શકશો કે એક વર્ષ પછી 50 કરોડથી પણ વધારે લોકો એ 95 કરોડમાંથી KYC નહીં કરાવી શકે. કેમ કે એક જ વ્યક્તિ આજે આ જે આપણો સરસ મજાનો ટોક શો જુએ છે, એ દર્શકોને પણ ખ્યાલ હશે કે એમણે પણ કેટલાય પ્રીપેડ કાર્ડ વાપરીને ફેંકી દીધા હશે કે જેનો નંબર એમને પોતાને યાદ નથી. આ બધા જ કાર્ડ અથવા બધા જ નંબર આ જે 95 કરોડની કેટેગરીમાં આવે છે. એટલે એક કેટેગરી એવી હશે કે જે નોન યુઝ સિમ કાર્ડ છે, પરંતુ જે ગુનાખોરી કરવા માટે જે અત્યારે સિમ કાર્ડ અથવા તો જે અનનોન નંબરથી ગુનાખોરી થાય છે, એવા કાર્ડને પકડવા માટે આ એક સિસ્ટમ કાર્યરત કરવાની છે. કેવા પ્રકારની ગુનાખોરી અત્યારે થાય છે અને જેને પોલીસના સકંજામાં આવતા વાર લાગે છે, એની તમને એક નાનકડું એવું ઉદાહરણ આપું. આજે યુઝરના ફોન ઉપર ફોન આવે છે, ફોન નંબર ઉપરથી કહે છે કે હું બેંકમાંથી બોલું છું અને RBIના નિયમ પ્રમાણે બેંકમાંથી તમારો ક્રેડિટ કાર્ડ આપો, તમારું ડેબિટ કાર્ડ આપો, તમારો પાસવર્ડ અર્જન્ટ બદલવો પડશે, નહીંતર તમારું કાર્ડ બંધ થઈ જશે. એનો પાસવર્ડ લઈને પછી એની જોડે ફ્રોડ કરવામાં આવે છે. જ્યારે પોલીસ જોડે આ ફરિયાદ લઈને જવામાં આવે છે, ત્યારે પોલીસના સોફ્ટવેરની અંદર એ જો KYC આપેલું હોય અને સાચું KYC આપેલું હોય તો જ ગુનેગાર પકડાય, એની અંદર કોઈ એડ્રેસ કે એવું કંઈ એમને મળતું જ નથી. માટે ગુનેગાર સુધી પહોંચવા માટે થઈને જે સૌથી પહેલો રસ્તો છે પોલીસના માટે અથવા તો ગુનો ઉકેલનાર માટે, એ છે મોબાઈલ નંબરનું અસલ માલિક કોણ છે તે. હવે એ જ સૌથી પહેલાં પકડાતું નથી. આવા તો અસંખ્ય ગુનાઓ રોજ ટેલિફોન આવતા હોય છે કે તમારી જીવન વીમા પોલિસી છે, એ પોલિસીને સરેન્ડર કરી દો નહીંતર તમને લાભ નહીં મળે, અને સરેન્ડર થઈ જાય ને એના પૈસા બીજાના એકાઉન્ટમાં પહોંચી જાય. આવા સિમ્પલ નાના નાના આ ગુનાને હું નાના ગુના કહું છું, કારણ કે આ અનઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય છે. એની સાથે સાથે ઓર્ગેનાઇઝ ક્રાઇમ જે મોબાઈલ નંબર અને એની સાથે ઇન્ટરનેટ ચલાવતા જે મોબાઈલ છે, આઉટ ઓફ ધીસ 95 કરોડ 95 કરોડ છે, એમાંથી 350 મિલિયન એટલે કે 35 કરોડ યુઝર્સ એવા છે કે જે ઇન્ટરનેટ વાપરે છે. એટલે આ મોબાઈલ નંબર અને ઇન્ટરનેટ દ્વારા થતી કોઈ પણ ગુનાખોરી જે છે, એ મોબાઈલ નંબર અને મોબાઈલ ફોનના IMEI કાર્ડ અને એની સાથે
એના આઈપી નંબર ઉપર જોડાયેલી છે. આઈપી નંબર અત્યારે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કથી હાઈડ કરવો બહુ આસાન છે. તો ગુનેગારીને શોધવા માટે ત્યાં પણ સૌથી પહેલા મોબાઈલ નંબરના ઓરિજિનલ યુઝરની જરૂર પડશે. માટે આના માટે થઈને આ કેવાયસી જરૂરી છે. ગુનાખોરી અટકાવવા માટે કેવાયસી જરૂરી છે. પણ સામે પ્રશ્ન છે કે 2-5-10 કરોડ અથવા તો એનાથી પણ ઓછા કેવાયસી નહીં થયેલા અથવા તો ખોટા કેવાયસી થયેલા ડુપ્લિકેટ કાર્ડના માટે થઈને બીજા 90 કરોડ લોકોને અફડાતફડીનો સામનો કરવો પડશે. જી, મારો એ જ પ્રશ્ન હતો કે જે 95 કરોડ છે એમાંથી 5 કરોડ ડુપ્લિકેટ યુઝર્સ છે, તો 5 કરોડનું જે કેવાયસી નું જે વેરિફિકેશન કરવામાં આવે, કારણ કે એના લીધે 90 કરોડને શા માટે તકલીફ આપવી જેને ઓલરેડી તેનું વેરિફિકેશન કરાવી દીધું. બિલકુલ આપની વાત સાચી છે. આજે મોબાઈલ ટેકનોલોજી અથવા તો જે મોબાઈલ ટેકનોલોજીની અંદર જેમ પ્રીપેડ અને પોસ્ટપેડ એમ 2 પ્રકારના કાર્ડ છે, એમ જીએસએમ કાર્ડ અત્યારે મોટે ભાગે સીડીએમએ કાર્ડ પહેલા આવતા હતા, એ સીડીએમએ કાર્ડ બંધ થઈ ગયા અને અત્યારે જીએસએમ કાર્ડનો જમાનો છે. આ જીએસએમ કાર્ડની સાથે સાથે લેન્ડલાઇનની અંદર પણ WLL છે, એટલે વાયરલેસ લેન્ડલાઇન છે, કે જેને પણ પ્રીપેડ પણ આપવામાં આવેલા છે BSNL દ્વારા, ટાટા ડોકોમો દ્વારા, કે જેનો BSNLનો 10-14 કરોડ જેટલો એનો પેલા છે, એ સોરી 1.4 કરોડ જેટલા છે, અને ટાટાના 60 મિલિયન એટલે કે 6 કરોડ જેટલા યુઝર્સ છે. એ લોકોને પણ આનો સામનો કરવો પડશે. સાથે સાથે મેં આપને પહેલાં કીધું એમ આ બધી કંપનીઓએ એક બહુ મોટો આંકડો આપેલો છે. એકલી એરટેલનો જ આંકડો 250 કરોડ છે અત્યાર સુધી, નંબર વન કંપની હતી. એ રીતે વોડાફોન અને આઈડિયાનું મર્જર થવાથી 196 અને 174 કરોડ ભેગા થઈ જવાથી આજે દેશની નંબર 1 ટેલિકોમ કંપની એ છે. એટલે એનો મતલબ એમ થયો કે નંબર 1નું સ્થાન મેળવવું હોય તો યુઝર તમારે વધારે બતાવવો પડે. માટે જેટલા પણ અત્યાર સુધીના વેચાયેલા સિમ કાર્ડ કે જે વપરાશમાં નથી તે પણ આની અંદર કેલ્ક્યુલેશનમાં લાવવામાં આવે છે. જો મોબાઈલ કંપનીઓ ધારે તો સૌ પ્રથમ એમની જોડે એવો ડેટા છે કે જેની અંદરથી અનયુઝ મોબાઈલ એટલે કે જે મોબાઈલ નંબર વપરાતા નથી એ લોકો ધારે તો એક આંગળીના ટેડવેને ક્લિકથી એમના ડેટાબેઝમાંથી અલગ કરી દે. જો એ અલગ કરી દેશે તો 30-40 કરોડ મોબાઈલ જે ડુપ્લિકેટ ના કહી શકાય પરંતુ જે અનયુઝ મોબાઈલ છે, સિમ કાર્ડ્સ છે, એને તમે સાઈડમાં મૂકી શકો. પરંતુ એવું થશે નહીં, કારણ કે આ કંપનીઓને એમનો ગ્રોથ બતાવવા માટે આ સિમ કાર્ડ જરૂરી છે. એક વર્ષ પછી જ્યારે આ વસ્તુનું ક્લેરિફિકેશન આવશે ત્યારે કદાચ કંપની જોડે એમના યુઝર્સ છે એ ઓનલાઈન બતાવતા યુઝર્સ, ઓરિજિનલ યુઝર્સ અને જે અત્યારના યુઝર્સ છે એની અંદર 35-40% કંપનીઓ જોડે ઓછા થઈ શકે. માટે તમારી વાત બિલકુલ સાચી છે કે ભાઈ એક ગુનેગારને પકડવા માટે અથવા ગુનાખોરી ના થાય એના માટે દેશના 90 કરોડ લોકોને શા માટે કંપનીઓ ધારે તો પોતાના ડેટાબેઝની અંદરથી પોતે જાતે વેરીફાઈ કરી શકે એમ છે, પોતે ટેપ મૂકી શકે કે ભાઈ તમે તમારો જે લોકો દરેકને કહે કે તમે તમારો નામ અને આ જે છે એ તમે ઓકે આ ઓકે છે કે નહીં તપાસ કરીને પૂછી શકે અને એમને પહેલા વેરિફિકેશન કરીને પૂછે કે તમે ક્યાંથી બોલો છો, કોણ બોલો છો. પણ કંપનીઓને આ કામ કરવું નથી, એમના કોલ સેન્ટરને આ કામ કરવું નથી અને આ કામ છે એ થર્ડ પાર્ટી વેન્ડર્સને આપીને કંપનીઓએ મોટા ખર્ચા જે છે એ યુઝર્સના માટે, છેલ્લે તો કન્યાના કેડે જ ભાર હોય છે એટલે અંતમાં તો આ યુઝર્સના માથે જ ભાર આવશે. એમાં કોઈ પૂછવા માંગે છે કે જેવા કેવાયસી વેરિફિકેશન થશે એ ક્યાં થશે? કદાચ સરકાર દ્વારા એવું જણાવવામાં આવ્યું કે તે કોઈ મોબાઈલ શોપ જે રિચાર્જ આપણે જે કરાવતા હોઈએ છીએ ત્યાં તેનું વેરિફિકેશન થશે. હવે પ્રશ્ન થાય કે કોઈ ઓનલાઈન યુઝર્સ છે અને તે ઓનલાઈન રિચાર્જ કરાવે છે તો એ વખતે કેવાયસી કેવી રીતે થશે? સૌ પ્રથમ તો સરકારે 1 વર્ષનો ગાળો આપેલો છે. જી, આ 1 વર્ષના ગાળા દરમિયાન હું જે રીતે એઝ એ ટેકનિકલ હું વિચારું છું એ, અને આની અંદર કદાચ પ્લસ માઇનસ પણ હોઈ શકે, મોબાઈલ કંપનીઓ સૌ પ્રથમ તો મોબાઈલ કંપનીઓ પોતાના સર્વરમાં દરેક યુઝરની અંદર પહેલાં NKYC કરી શકે કે ભાઈ આ અત્યારે KYC થયેલા નથી. જ્યારે જ્યારે યુઝર રિચાર્જ કરાવવા જશે, પોસ્ટપેડને તો કોઈ પ્રશ્ન જ નથી કારણ કે પોસ્ટપેડ ઓલરેડી દર મહિને એમના ઘેર બિલ આવે છે ને એ લોકો બિલના પૈસા ભરે છે. પણ હેમંત ભાઈ એ પણ પ્રશ્ન છે કે પોસ્ટપેડ શા માટે નહીં, કારણ કે જો ગુનાની જ્યારે વાત કરીએ તો પ્રીપેડ યુઝર્સ માટે જો KYC કમ્પલસરી કર્યું છે બરાબર, તો એ રીતે પોસ્ટપેડ
જે યુઝર્સ છે તેમાં પણ ગુનાખોરી તો થઈ જ શકે છે ને? પોસ્ટપેડ યુઝર્સમાં ગુનાખોરી થઈ શકે છે, પરંતુ પોસ્ટપેડ યુઝર્સ છે એની વેરિફિકેશન પ્રોસેસ જે હતી એ કંપનીઓ પ્રીપેડ માટે થઈને પોતે જાતે ડોક્યુમેન્ટ લઈ લેતા હતા કોઈ પણ એજન્ટ અને ફટ દઈને પ્રીપેડ કાર્ડ એજન્ટ જાતે આપી દેતા હતા, પરંતુ પોસ્ટપેડ કાર્ડ માટે જ્યારે વેરિફિકેશન પ્રોસેસ હતી એ જ વખતે ઘેર આવીને તપાસ કરવામાં આવતી હતી અને પછી જ પોસ્ટપેડ કાર્ડ આપવામાં આવે છે. આજે પણ પ્રીપેડ અથવા પોસ્ટપેડ કાર્ડ છે એની અંદર તમારે પોસ્ટપેડ કાર્ડ લેવું હશે તો એની વેરિફિકેશન પ્રોસેસ એ લગભગ બેંકની કેવાયસીની વેરિફિકેશન પ્રોસેસ જેવી જ છે. માટે પોસ્ટપેડ કાર્ડના યુઝર્સ જે છે એનું એડ્રેસ આસાનીથી મળી જાય છે, કારણ કે દર મહિને એમના ઘેર બિલ આવે છે અને બિલ બાય કુરિયર જાય છે, બિલ રિસીવ થાય છે અને બિલ ભરવામાં આવે છે. માટે એમના ઘરનું વેરિફિકેશન અને એમનું પોતાનું વેરિફિકેશન 99.9% થઈ ગયેલું છે, એટલા માટે આમાંથી પોસ્ટપેડ કાર્ડને બાકાત રાખેલા છે. પરંતુ સાથે સાથે જે પ્રીપેડ કાર્ડની વાત કરીએ અને આપે કીધું સિસ્ટમની, તો દુકાનોની અંદર અગેઇન ભારતની મેન્ટાલિટી, દુકાનોવાળા શું કરશે? પ્રીપેડવાળા, આપણે જે સિસ્ટમની વાત કરી હતી, સિસ્ટમ સૌથી પહેલાં તો એલર્ટ બતાવશે, એટલે કે મારો એક મોબાઈલ નંબર હું કોઈ સામાન્ય શોપ ઉપર રિચાર્જ કરાવવા જઈશ તો સિસ્ટમ ત્યાં પહેલાં રિચાર્જરને એલર્ટ બતાવશે કે ભાઈ આનું KYC થયું નથી, તમે એને કહો. અત્યારે એવું નહીં કે તમે આજે ને આજે કરી દો, પણ એમને કહેશે કે ભાઈ તમે ભવિષ્યમાં KYC કરાવી લેજો. આમ KYC એક વાર, બે વાર, ત્રણ વાર, KYC ની અંદર હોય શું? KYC માં પોતાનું આઈડેન્ટિટી કાર્ડ આપવું પડે, આઈડેન્ટિટી કાર્ડ અથવા રહેઠાણનો પુરાવો આપવો પડે, અથવા તો આધાર કાર્ડ, અથવા તો કોઈ પણ એવું વોટર આઈડી કે જેની અંદર ફોટો લગાવેલું છે, એવું આઈડી કે જેની અંદર લાયસન્સ છે, આ પ્રકારનો ફોટો લગાવેલું આઈડી. ખાસ કરીને જો યુઝર આધાર કાર્ડ આપી દેશે તો એમના માટે આ કાર્ય કરવું બહુ જ ઇઝી પડી જશે. જો વેન્ડર્સ જોડે એ પ્રકારની સુવિધા હોય તો આધાર કાર્ડમાં ખાલી અંગૂઠો દબાવશે અને આધાર કાર્ડનો નંબર આપશે એટલે એનું ત્યાં ને ત્યાં વેરિફિકેશન થઈ જશે. પણ એમાં એક પ્રશ્ન થાય કે જ્યારે અગાઉ જ્યારે સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આધાર કાર્ડ એને ઓથેન્ટિકેશન માટે પણ પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા હતા અને હાલ હવે જ્યારે આધાર કાર્ડ જ યોગ્ય ગણાશે ત્યારે તમને શું લાગે છે આની અંદર? આ બહુ મોટી વિસંગતતા છે. જ્યારે આ આધાર કાર્ડનો પ્રોજેક્ટ હતો એ UPA સરકારનો હતો, હું UPA સરકારના પ્રોજેક્ટ કરતાં હું આના જે સ્વપ્નદ્રષ્ટા છે એ ડૉક્ટર નંદન નીલેકાનીને હું યાદ કરીશ. અને આ ડૉક્ટર નંદન નીલેકાનીનો પ્રોજેક્ટ હતો. ડૉક્ટર નંદન નીલેકાનીએ આ પ્રોજેક્ટનું જે વિઝન હતું એ ખૂબ જ મોટું હતું. જેમ અમેરિકાની અંદર સોશિયલ સિક્યુરિટી નંબર્સ છે એ જ રીતે ભારત દેશની અંદર આધાર કાર્ડ છે. જ્યારે પણ સરકાર અહીંયા આવી, બીજી સરકાર આવી, UPA બાદ NDA સરકાર આવી, એ વખતે એવા વાતો વહેતી થઈ હતી કે આધાર કાર્ડને બંધ કરી દેવામાં આવે, પરંતુ છેલ્લે સાબિત થયું કે વેરિફિકેશન માટે પેપરલેસ કોઈ પણ સારામાં સારી સિસ્ટમ હોય તો એ આધાર જ છે. આધારની અંદર ફક્ત અંગૂઠો દબાઈ દેવાથી માણસનું વેરિફિકેશન થઈ જાય છે. હજી પણ આગળ જતા RTOમાં લાયસન્સ કઢાવવું હશે તો તમારા લાયસન્સને લગતા ડેટા પણ એની અંદર આધાર કાર્ડની અંદર તમે ઉમેરી શકશો. તો ભવિષ્યમાં એ થશે, બેંકમાં એકાઉન્ટ ખોલાવવું છે, એકાઉન્ટને લગતા લોન લેવી છે, લોનને લગતા આ પ્રકારની પણ ફેસિલિટી આવવાની છે. સૌથી મોટો મોટો ફાયદો આની અંદર, ઘેર જઈને વ્યક્તિના વેરિફિકેશન કરવાની જરૂર નથી. સામાન્ય રીતે બેંકને અથવા તો આ પ્રકારની મોબાઈલ કંપનીઓને એક વેરિફિકેશન પાછળ 500 થી 1500 રૂપિયાનો ખર્ચો થતો હતો, એ ખર્ચો અત્યારે આધાર કાર્ડના લીધે બચી જાય છે. આપનો એક પ્રશ્ન મારે કહેવાનો રહી ગયો કે ઓનલાઈન જે લોકો પ્રીપેડ કાર્ડને રિચાર્જ કરાવતા હશે PayTM થી અથવા તો કોઈ પણ પ્રકારની ઓનલાઈન બેન્કિંગથી, એવા લોકો માટે શું? સેમ થિંગ, આપ જુઓ છો કે PayTM ની અંદર અત્યારે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવા હોય તો SBI નો ઓપ્શન છે, પરંતુ SBI માં જઈને ક્લિક આપો ત્યારે રેડ લાઈન આવે છે કે ભાઈ SBI આ વસ્તુની સિસ્ટમ પ્રોવાઈડ કરતી નથી. એ જ પ્રમાણે જ્યારે પ્રીપેડ મોબાઈલ યુઝર્સ છે એ ઓનલાઈન જ્યારે પોતાના પૈસા રિચાર્જ કરાવવા જશે એ વખતે એમને પહેલાં તો વોર્નિંગ આવશે. આ વોર્નિંગ એ 31 ડિસેમ્બર 2017 સુધી ચાલશે, ત્યારબાદ આ કાર્ડને ઓટોમેટિકલી, કારણ કે આની અંદર આ સુપ્રીમ કોર્ટ છે અને સુપ્રીમ કોર્ટનો કાયદો છે, એટલે યુઝર એવું કદાપી ના માને કે આમાં મુદત વધશે, આમાં કોઈ પણ મુદત વધશે નહીં. 31 ડિસેમ્બર 2017 પહેલા દરેક પ્રીપેડ યુઝરે પોતાનું KYC આપીને કંપનીની અંદર પોતાની ઓળખ આપવી જ પડશે.
જી હેમંતભાઈ, એક પ્રશ્ન થાય કે જ્યારે આ જે કેવાયસી થશે, ચલો બધા ડેટા એ સરકારને એને વેરિફિકેશન દ્વારા એના મળી જશે, તો એ ડેટાની સિક્યુરિટીનું શું? કારણ કે એ ડેટાનો પણ મિસયુઝ ભવિષ્યમાં થઈ શકે છે, ત્યારે એ અંગે તમારું શું કહેવું છે? કે કારણ કે ડેટા આપણી સરકાર પાસે જ્યારે આવી જશે અથવા ક્યાંય કે કોઈ કંપની પાસે આવી જશે, તો એનો મિસયુઝ થઈ શકે, એની સિક્યુરિટીનું શું? બિલકુલ સાચી વાત છે. કારણ કે ભારત દેશની અંદર જે કંઈ પણ મોબાઈલ કંપનીઓ છે, એ દરેક મોબાઈલ કંપની એ પોતાનો સ્ટાફ રાખીને આવા પ્રકારના વેરિફિકેશનના કામ કરતી નથી. એ થર્ડ પાર્ટી વેન્ડરને સોંપે છે અને થર્ડ પાર્ટી વેન્ડર્સ છે એ આ ડેટા આપે છે અને એ ડેટા પછી કંપનીઓ પોતાના સર્વરમાં લે છે અને પોતાના સર્વર બાદ એ સર્વરની પરમિશન એ કેટલીક ફોર્માલિટીઝ પૂરી કર્યા બાદ જે તે ગવર્મેન્ટ એજન્સીને આપે છે. એટલે બિલકુલ સાચી વાત છે કે આ જે આખી સિસ્ટમ છે એમાં 4-5 જગ્યાએ અલગ અલગ થર્ડ પાર્ટી એટલે કે કંપનીઓ અથવા તો સરકાર સિવાયની નાની નાની એજન્ટો પણ આની અંદર કામ કરે છે. માટે આ ડેટાની જે સિક્યુરિટી છે એ તો બહુ મોટો પ્રશ્ન છે જ. ભૂતકાળમાં આપણે જોયેલું છે કે લગભગ 6 લાખ જેવા એટીએમ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ છે એનો ડેટા પણ જો ચોરાઈ જતો હોય છે, એનું પણ કારણ એ જ હતું કે એટીએમની અંદર જે થર્ડ પાર્ટી એટીએમ મેનેજ થતા હતા, કે જે બેંકના એટીએમ નહોતા પરંતુ એટીએમની શોપ્સ બહાર લગાવેલા હોય એની અંદર નાખવામાં આવેલા કાર્ડનો ડેટા જ ગયો હતો. માટે થર્ડ પાર્ટીને કામ સોંપવું એ ખૂબ જ જોખમકારક છે. પરંતુ એટલા જ માટે આપના કાર્યક્રમની શરૂઆતમાં મેં કીધું હતું કે આ સુપ્રીમ કોર્ટે એક વખત કહી તો દીધું છે, પરંતુ આને ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે થઈને જો પ્રોપર ચેનલ અને પ્રોપર સિસ્ટમ જો સેટ નહીં થાય તો કદાચ નોટબંધીની જેમ આ પણ રિવર્સ સ્વિંગ થઈને પાછું આવશે એવું મારું માનવું છે. જી હેમંતભાઈ, એક જયારે યુઝર્સ તરીકે જયારે વિચારીએ, પ્રીપેડ કાર્ડનો કંઈક યુઝર્સ છે અને ઘણી વાર જોઈએ કે એ કોઈ વ્યક્તિ પાસે 4-5 કાર્ડ પણ હોતા હોય છે અને અલગ અલગ કંપનીના કાર્ડ પણ હોય છે, ત્યારે એને કેટલી વાર કેવાયસી કરાવવું પડશે? કારણ કે એક જ વાર એ જો કોઈ કંપનીને ડિટેલ આપી દેશે તો એને ફરીથી પાછી કોઈ બીજી કંપનીમાં પણ કેવાયસી કરાવવું પડશે. બિલકુલ કરાવવું પડશે. પરંતુ આની અંદર રિલાયન્સ 4G જે પ્લાન છે અથવા રિલાયન્સના જે જીઓના 4G યુઝર્સ છે, જેને અત્યાર સુધી તો ફ્રી આપવામાં આવેલું છે, પરંતુ આગળ જતા એનું પેમેન્ટ થશે અને એવા કસ્ટમરને જો પોતાનું કાર્ડ ચાલુ રાખવું હશે તો એમને ફરીથી રીકેવાયસી નહીં કરાવવું પડે. કારણ કે એ જે 7-8 કરોડ યુઝર્સ છે એ આધાર કાર્ડના થંબ વેરિફિકેશનથી યુઝર્સ બનેલા છે, માટે એમનું વેરિફિકેશન ફરીથી નહીં કરાવવું પડે. જી હેમંતભાઈ, એક જ્યારે 95 લાખ જે 95 કરોડ જે યુઝર્સ છે એમાંથી 5 કરોડ જે ડુપ્લિકેટ કાર્ડ છે, તો એક પ્રશ્ન થાય કે ટેલિકોમ કંપની એટલે કેવાયસી વગર 5 કરોડ સુધી કેવી રીતે કાર્ડ પહોંચી ગયા? કેવાયસી વગર એ લોકોને સુધી ડુપ્લિકેટ કાર્ડ ત્યાં કેવી રીતે પહોંચી ગયા, એ પણ એક પ્રશ્ન છે. બિલકુલ સાચી વાત છે. લોકોને ખ્યાલ નથી અથવા તો ટાર્ગેટ સોલ્વ કરવા માટે થઈને કંપનીના એમ્પ્લોયથી નીચે ડિસ્ટ્રીબ્યુટરથી નીચે ડીલર, ડીલરથી નીચે રીસેલર અને રીસેલરથી નીચે સામાન્ય પાનના ગલ્લાવાળી શોપ, આ બધા જ લોકો કાર્ડ વેચતા થઈ ગયા છે. અને દરેકની પાછળ એક ટેન્શન હોય, ટાર્ગેટ. આ ટાર્ગેટને સોલ્વ કરવા માટે થઈને એ એકાદ બે ડોક્યુમેન્ટ્સની અંદર વેરિફિકેશનની અંદર એ લોકો ચેક નથી કરતા અને લઈ લેતા હોય છે, કારણ કે એમને ટાર્ગેટ કરવો છે. ઘણીવાર આધાર કાર્ડમાં ફોટો અલગ હોય, વાપરનારનો ફોટો અલગ હોય, બીજી ઘણી બધી વસ્તુ છે. અને કેવાયસી થયા પછી પણ ધારો કે આધારથી કેવાયસી થાય છે અને મારે નવું કાર્ડ લેવું છે, રોડ ઉપર વસતા એક સામાન્ય મજૂરને હું કહીશ, લાય 200 રૂપિયા તારો અંગૂઠો મને મારવા દે, એ અંગૂઠો મારીને કાર્ડ નહીં આપે. આવી ઘણી બધી સિસ્ટમ છે. એટલે આ સિસ્ટમની અંદર જ્યાં જ્યાં પણ સિસ્ટમ છે ત્યાં જે લોકોને એ સિસ્ટમને તોડવી છે એના માટે ઘણા બધા ઉપાયો છે, પરંતુ એ ઉપાયો જે છે એ ઉપાયો કારગત ના નીવડે એના માટે જ કદાચ સુપ્રીમ કોર્ટે આ પ્રમાણેનું સૂકા ભેગું લીલું પણ બળે એવો એક જે નિર્ણય છે એ લીધેલો હશે. જી હેમંતભાઈ, સમયની મર્યાદા છે પણ અમારી સાથે ચર્ચા કરવા અને માર્ગદર્શન આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ત્યારે કહી શકાય કે સુપ્રીમ કોર્ટનો જે અગત્યનો નિર્ણય છે કે પ્રીપેડ કાર્ડ જેટલા બી યુઝર્સ છે તેનું કેવાયસી કમ્પલસરી છે. હવે જોવું રહ્યું કે આનાથી, આ જે નિર્ણયથી ગુનો કેટલો અટકે છે, સાયબર ક્રાઇમ કેટલું અટકે છે અને જે ડેટા કલેક્ટ થાય છે તેની સિક્યુરિટીનું શું. ટુ ધ પોઈન્ટમાં હાલ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.